ગાંધીનગરના સેક્ટર 15માં આવેલી આર્ટસ કોલેજમાંથી દિવાલમાંથી પોપડા કરતા બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. એબીવીપીને જાણ થતાં એબીવીપીના કાફલો તાત્કાલિક અસરથી કોલેજ પર દોડી ગયો. આચાર્ય અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આચાર્યએ હાથ ઊંચા કર્યા, અમારી પાસે બિલ્ડિંગ મરામતની ગ્રાન્ટ નથી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરની 15 આર્ટસની કોલેજમાં ચાલુ કોલેજ દરમિયાન દિવાલમાંથી પોપડા કરતા બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. તાત્કાલિક અસરથી બંને વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં એબીવીપીના વિદ્યાર્થીઓ તાત્કાલિક અસરથી 15 આર્ટસ કોલેજના આચાર્ય સાથે પહોંચી ગયા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રનો સ્વીકાર કરતી વખતે આચાર્યએ જણાવી પોતાની વેદના. આચાર્યએ જણાવ્યું હતું કે સરકારની ગ્રાન્ટ નથી, પરિણામે કોઈપણ પ્રકારનું રિપેરિંગ કામ થતું નથી. અવારનવાર ગ્રાન્ટ માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં સરકાર ગ્રાન્ટ ફાળવતી નથી. પરિણામે કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે. ત્યારબાદ એબીવીપીના કાર્યકર્તાઓ કલેક્ટરને પણ આવેદનપત્ર આપવા માટે દોડી ગયા હતા. જોકે ઘટના બાદ કોલેજના સત્તાવાળાઓએ પોતાની રીતના હાલ દિવાનનું રિનોવેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ રાંડિયા પછીનું આ ડાપણ હોય તેવો તાલ સર્જાયો છે. જીવના જોખમે સેક્ટર 15 આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે એમ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ધ્રુમીલ પટેલ અને નગરમંત્રી એબીવીપીના દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પોપડા કરવાની ઘટના ખૂબ જ ગંભીરતાપૂર્વક જોવામાં આવી રહી છે. નમસ્તે, હું ધ્રુમીલ પટેલ, ગાંધીનગર નગરમંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. જે 9 તારીખના રોજ જે ઘટના બની 15 આર્ટસના કેમ્પસની અંદર, કે જે ચાલુ કોલેજ દરમિયાન જે પોપડા પડવામાં આવ્યા, તેમાં બે વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્ત થયું છે. તેમાં વિદ્યાર્થી પરિષદને જાણ થતાં તાત્કાલિક ધોરણે જે બે વિદ્યાર્થીને ઇજાગ્રસ્ત થઈ છે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, સિવિલમાં કેસ કઢાવવામાં આવ્યો. તે દરમિયાન વિદ્યાર્થી પરિષદે બેન, જે આચાર્ય બેન છે, તેમને તાત્કાલિક ધોરણે આવેદન આપી ઘેરાવો કર્યો અને બેન પાસેથી એવું જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને પણ જાણ કરવામાં આવી અને ગુજરાત યુનિવર્સિટીમાં પણ જાણ કરવામાં આવી કે આ વિષયો જે બની રહ્યા છે ગાંધીનગર ખાતે, તે દરમિયાન તો કલેક્ટરશ્રીએ તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવ્યું અને તાત્કાલિક ધોરણે 15 આર્ટ્સની અંદર સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયા છે અને જે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે તેના પણ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યા છે.